ભુજ નગરપાલિકા દ્વારા ફાયર સેફટી અંગે 220 જેટલી બિલ્ડિંગોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 26 કોવિડ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે તેવું ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી નીતિનભાઈ બોડાતે જણાવ્યું હતું. 220 પૈકી 96 જણાએ ફાયર એનઓસી અંગે અરજી કરેલ હતી, જેમાંથી 54 ફાયર એનઓસી આપવામાં આવેલ છે, જેમાં 26 કોવિડ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. બાકીની અરજીઓ પ્રોસેસમાં છે. આ અંગે નીતિનભાઈ બોડાતે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. સુરતનો એક ફાયર ઇન્સિડન્સ થયો હતો અને એ સમયગાળામાં નવો ફાયર સેફ્ટી મેઝર એક્ટ અમલમાં આવ્યો હતો અને ત્યાર પછી નગરપાલિકાએ સરકારશ્રીની સૂચના મુજબ જે હાઈ રિસ્કવાળી જે બિલ્ડિંગો છે કે જ્યાં પબ્લિકની અવરજવર વધારે છે અને આગનો એનઓસી આપવામાં જેનો પ્રાયોરિટી આપવાની થાય એવી 220 બિલ્ડિંગો આઈડેન્ટિફાઈ કરી હતી અને એની વિગતવાર તપાસ સ્થળ તપાસને બધું કરાવ્યું હતું અને એમાં 26 જેટલી કોવિડ હોસ્પિટલો પણ સમાવેશ થતો હતો અને હાલમાં એના પછી ટોટલ 220 પૈકી 96 જણાએ કમ્પ્લાયન્સ કરી અને અહીંયા એપ્લાય કર્યું છે ફાયર એનઓસી માટે. એમાંથી 54 જણાને મળી ગયું છે, જેમાં 26 કોવિડ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે અને બાકીની જે છે એમાં થોડીક અધુરાશ કે પૂરતતા છે. એમણે ફાયર સેફ્ટીની જે જોગવાઈ કરી હોય એમાં કંઈક ને કંઈક ખામી હોય એટલે પૂરતા હેઠળ છે અને આ આમ કરી અને અત્યારે 54 ઇસ્યુ કરી છે, બાકીની પ્રોસેસમાં છે. અને એ સિવાય કોવિડ હોસ્પિટલ છે કે આવી જે હાઈ રિસ્કવાળી બિલ્ડિંગો હોય છે એમાં નગરપાલિકા અને જે તે બિલ્ડિંગના વપરાશકર્તા ભેગા મળી અને મોક ડ્રિલ કરવામાં આવે છે અને અત્યાર સુધી 14 જેટલી મોક ડ્રિલ યોજી દીધી છે, જેથી ફાયર સેફ્ટીમાં જે કંઈ આગામી સમયમાં કોઈ અકસ્માત બને તો એનું જોખમ આપણે ઓછું કરી શકીએ. ટ્યુશન ક્લાસીસ અને શાળાને પણ આવરી લીધેલા છે, શાળાઓને પણ નોટિસ આપવામાં આવી છે અને શાળાઓ દ્વારા એમના આચાર્યો દ્વારા શિક્ષણ ખાતા દ્વારા એમની જે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી માટે જે કંઈ ખર્ચ કરવાનો થાય છે એ માટે સરકારશ્રીમાં એમને ગ્રાન્ટની માગણી પણ કરી દીધી છે અને થોડું આ ફાયર સેફ્ટીનું કામ ફક્ત કાગળ પર નથી હતું પણ એને ફાયર સેફ્ટીના સાધનો હોઝરીલ છે, પાઇપ છે, એ બધું લગાવવું પડે છે અને એમાં ખર્ચ થતો હોય છે, જેથી સ્કૂલોનો જ્યાં સુધી પ્રશ્ન છે એમને એમની ગ્રાન્ટની માગણી થઈ હતી. આરએનબી તરફથી એનું કામ કરવામાં આવશે અને ત્યારબાદ એની ચકાસણી કરી અને ફાયર સેવા દ્વારા એને એનઓસી આપવામાં આવશે.